मंथली शहેરમાં વોર્ડ નંબર 6ના રહીશો ઉભરાતી ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન થયા હતા। સ્થાનિક મહિલાએ મામલતદારને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના રહીશોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરના વોર્ડ નંબર 6માં આવતા વાલી જાપા વિસ્તારના ઉભરાતી ગટરના ગંદા પાણીથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ પર આવવાના કારણે મચ્છરોનો ઉદ્ભવ પણ મોટા પ્રમાણમાં વધી ગયો છે, જેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી દહેશત હાલ તો ઊભી થઈ છે। નગરપાલિકાને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ કડાકાન કરવામાં આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે। મારું નામ જમીલાબેન સિતારભાઈ છે, વંથલીના રહેવાસી છે। વાલી જાપામાં 6 નંબરના હોડમાં રહીએ છીએ। અવનવા ગંદકીના કારણે અમે ત્યાં રહીએ છીએ, કોઈ નગર પંચાયત દ્વારા કોઈ ધ્યાન દેતા નથી। અમે અવનવર કમોસમી વરસાદના હિસાબે અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય છે ને અમારા અવનવર બચ્ચા પડી જાય, અવનવર અકસ્માત માણસો પડી જાય, ગાદીવાળા પડી જાય છે, તે છતાં કોઈ ધ્યાન સંસ્કાર દેતું નથી। હવે અમે અત્યારે ધારાસભ્યની ચૂંટણીમાં અમે જાહેર કર્યું હતું, કોઈ અમારે જવાબ આને આવ્યા નથી। નગર પંચાયતની ચૂંટણી આવે છે, અમારા ગટરનો નિકાલ થાય તો અમે મતદાન દેશું, નકર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। છોકરા બીમાર પડે, અમે નકર અમે મતદાન માં નકર મત નહીં દઈએ, 10 દિવસ પેલા કામ નહીં થાય તો મત દેવામાં આવશે નહીં। છેલ્લા 4-5 મહિનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી જઈ આજ રોજ વોર્ડ નંબર 6ની મહિલાઓ આક્રોશ સાથે મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ઉભરાતી ગટરના કારણે રોગચાળો ફાટી નીકળી કોઈ માનવ મૃત્યુ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે। વધુમાં ગંભીર બાબતને લઈ આવનારા 10 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6ના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। હાર્દિક વાણિયા, હિન્દ TV ન્યૂઝ, વંથલી।